હું ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર પુતિને મુક્ત મને કરી વાત યુદ્ધનો અંત લાવવા સંકેત પણ આપ્યા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પની જીતના બીજા દિવસે સુડતાલીસ માં રાષ્ટ્રપતિ તરીકે અમેરિકાની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અમેરિકાની ચૂંટણીના પરિણામો અંગે પહેલી પ્રતિક્રિયા આપતા રશિયન પ્રમુખે કહ્યું કે હું ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે તૈયાર છું અમેરિકા રશિયાના સંબંધો ફરી મજબૂત થવા જોઈએ અને આ દરમિયાન પુતિને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકા અને રશિયા એમ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ છે ખાસ કરીને યુક્રેન માટે અમેરિકાના સમર્થનને કારણે રશિયા વધારે ખીજાય છે પુતિને કહ્યું કે રશિયા અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે તૈયાર છે પરંતુ હવે અમેરિકાના હાથમાં છે કે તે સુ ઇચ્છે છે સોચીના બ્લેક સી રિપોર્ટમાં ભાષણ આપ્યા બાદ એકાંતરાષ્ટ્રીય મંચ પર પુતિને કહ્યું હું તેમને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટો બદલ અભિનંદન આપું છું ટ્રમ્પએ રશિયા સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને યુક્રેનિયન સંકટને સમાપ્ત કરવામાં મદદ કરવાની વાત પણ કરી છે બીજી વખત ટ્રમ્પના રાષ્ટ્ર પ્રમુખ બનવાથી તમને શું અપેક્ષા રાખે છે તેના જવાબમાં પુતિને કહ્યું કે મને ખબર નથી હવે શું થશે મને કોઈ ખ્યાલ નથી આ તેમનો છેલ્લો રાષ્ટ્રપતિ કાર્યકાળ હશે તેઓ શું કરશે તે નક્કી નથી રશિયન પ્રમુખે એમ પણ કહ્યું હતું કે જુલાઈમાં થયેલી હત્યાના પ્રયાસ બાદ ટ્રમ્પે જે રીતે પોતાની જાતને સંભાળી તેનાથી હું પ્રભાવિત થયો હતો તે ખરેખર એક બહાદુર માણસ છે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભવ્ય રીતે વિજય મેળવ્યો છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે